પંજાબી શાક નું નામ પડે ને તો 100 રૂપિયા થી ઉપર જ બધી, અને સારી સારી હોટલમાં તો 200 રૂપિયા થી ઉપર જ શાક મળતું હોય છે, પણ અહીંયા તમને ઓનલી ફોર 40 રૂપિયા. આમાં એમની ફેમસ આઈટમ પનીર ભુર્જી સર, બહુ સરસ છે, તમે ખાવ તો ઓઠે લાગી જાય. જેમ ગાડીના બે પૈયા છે એ રીતે આપણા મિસ્ટરને બી સપોર્ટ મળે છે અને આપણું ઘર અને ગૃહસ્થી બધી રીતે શાંતિ થાય. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવા માટે થેન્ક યુ સો મચ. જો તમે હજી સુધી અમારી પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરતા જાઓ. સાથે સાથે અમારા ફેસબુક પેજમાં પણ નવા વિડીયો આવી રહ્યા છે, તેમાં પણ ફોલો કરો. નવા વિડીયો સાથે ત્યાં પણ અમે મળીએ છીએ. સ્વાગત છે તમારો નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. તો સુપ્રભાત, તમારા બધા જ મિત્રોને, આપણે ઘણા બધા મિત્રોને મહેસાણાની સિરીઝ બહુ જ પસંદ આવી છે. તો આજે મેં મારા ભાઈને વાત કરી, મેં કીધું ભાઈ મારે નારી શક્તિના વિડીયો પણ જોઈએ છે. ઘણી બધી જગ્યાએ હું જાઉં છું તો બહેનો સારું સારું બનાવે પણ છે, અને બહેનો જેટલી ચોખ્ખાઈ તો મને નથી લાગતું કે બીજા લોકો રાખી શકે જે ખવડાવી શકે, કારણ કે ઘરે પણ એ લોકોની એક એક્સપોર્ટ કહી શકાય કે એક્સપર્ટ. મને ઇંગ્લિશ થોડું થોડું ઓછું ભાવે છે, પણ ત્યાં જ્યાં અટકશે ત્યાં તમે બધા બેઠા છો. તો એમાંથી આજે એક મેં ભાઈને કીધું ભાઈ મને એક નારી શક્તિનો તાકાતવાળો વિડીયો બનાવવો છે. હવે અત્યારે આપણે કઈ જગ્યાએ આવ્યા, પહેલાં તમને સમજાવી દઉં છું. આપણે છે ને કાનાભાઈ પુરી શાક ત્યાં આવ્યા છે, અને આ જગ્યા કહેવા જઈએ ને તો તોરવાડીથી ઓસિયા માર્ટ જે કહેવાય એના થોડો સજ આગળ આવશો ને તમને આ કાનાભાઈ પુરી શાક સવારે તમને 8 વાગ્યાથી લઈને બપોરે 1-1.5 વાગ્યા સુધી તમને આ જગ્યા જોવા મળશે. હવે હું તમને સવાલ કરવા માગીશ ને આપણા વ્યુઅરને પણ કરવા માગું છું કે તમે પંજાબી જે શાક છે પનીર ભુર્જી, તમે હોટલમાં કેટલા રૂપિયાનું ખાધું છે? મારા ખ્યાલથી 100 રૂપિયા ઉપર ચાલુ થતું હોય છે કોઈ પણ પંજાબી શાક હશે. મહેસાણાની અને ખૂબ વિડીયો વાયરલ થયેલો છે. તો આજે અહીંયા બેન છે ને પ્રોપર પંજાબી છે, અને પંજાબી અહીંયા બનાવે છે, ઘણી બધી શાક પણ બનાવે છે, પણ એમનું જે પનીર ભુજીનું શાક છે ને અને પૂરી 30 રૂપિયામાં ખવડાવે છે અત્યારે. તો ચલો આપણે હવે પહેલા એ માસી જોડે જ આપણે ડાયરેક્ટ વાત કરીશું. તમારું નામ પણ કહી દેજો. ઓકે. અને તમે કોલેજ જઈને પણ આ એક મમ્મીની મદદ કરો છો કે શું કરો છો? મારા કોલેજ પણ જાઉં છું અને મમ્મીની હેલ્પ પણ કરું છું. ઓકે. તો તમારી દીકરી મદદ કરાવે છે ને? હા સર. ખાલી એમ ના સર, એ મદદ મને એક હેલ્પર તરીકે કરે. અને મને સર ના કે હું તો તમારો છોકરો છું. તમારી દુકાનમાં કે આપણી જે જગ્યાએ શું શું લોકો ખાવાનું આવવાનું પસંદ કરતા હોય છે? મેન વધારે પનીર ભુર્જી વધારે લેવા આવે છે. તમે ઘરેથી લઈ આવો છો? ના સર, ખાલી ગ્રેવી ઘરેથી બનાવી લેવાનું છે, અહીંયા પાછું ફ્રેશ ને બધું બનાવી અને પનીર નાખવામાં આવે છે, અને મસાલા બસાલા બધું મસાલો પણ અમારા ઘરનો જ નાખવામાં આવે છે. જે અમે પછી બીજું કયું શાક? પછી તડકા દાળ. આ તડકા દાળ બરાબર. હા પછી આ આલુ કી સબ્જી બટાકા. હા આલુ કી રસાવડ. હા ઓર આમ તમે ક્યાં નામ? આમ મારું પિયર છે રાજકોટ. રાજકોટ? તો હું મોરબીનો છું. તો નજીક જ થાય કદાચ. હા સર, મોરબી જોયેલું છે. મારે અમારા બિઝનેસ હોમ ત્યાં હોટલનો જ છે મેન. બધા તમે આ કેવી રીતના આવ્યા મને થોડી ફી જાણવું છે સર. પહેલા સ્ટાર્ટિંગમાં હું પહેલા ખાખરાનું કરતી હતી. હવે ખાખરાના બંધ થઈ ગયું એટલે પછી શું કરવાનું? તો મારે ખાખરા બંધ થઈ ગયા. હા ખાખરા, એમ કે ખાખરાના ભાવ વધી ગયા, અને જે હું કોકના ત્યાં જતી હતી સેવા ગૃહ ઉદ્યોગમાં તે લોકોનો ભાવ પોસંદ, હવે 210 ને એવી રીતે ભાવ થઈ ગયા છે. હવે અમને જે મજૂરી મળતી ને ઓછી મળતી બરાબર, એટલે અમે બંધ કરી દેવા. હવે ઘરે બેઠા જે આટલું મેં જ્યારે કુંવારી હતી ત્યારે મારે અમારા બિઝનેસ હોટલનું છે, ત્યાંય હું ત્યાં ઘરની વસ્તુ કે દુકાનની વસ્તુ અમે પોતે અમે લેવા જતી હું, એટલે એનું મને ખબર છે કે અમારે હોટલ લાઈનમાં શું શું જરૂર છે ને શું કઈ કઈ વસ્તુ વાપરવામાં. હા એના હિસાબથી મેં પછી આ મેં કે એને નવરું બેહવ કરતા હતા એક હોટલનો ધંધો કરી, એટલે મેં આ ચાલુ કર્યું. તમને પછી આમ શરમ નહીં આવતી હોય? ના સર, શરમ કરશું તો જિંદગીમાં આગળ કેવી રીતે વધશે. એને કરતા તમે એકલા થઈને આ સ્ટાર્ટ કર્યું તો પહેલા જ્યારે પહેલા દિવસ તમે પહેલા દિવસનો હતું કેવું આમ થોડા પગ ધરુતતા હતા કે શું હતું? મને એ થોડું ઘણું કહેતા
સર જ્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે હું અહીંયા ઊભી રહી તો થોડું કામ લાગ્યું કે ના, પછી મેં હિંમત હારી દીધી. મેં કે હવે તો જે થશે કરવું છે, શરમ નહીં રાખવાનું. શરમ રાખશે તો કોઈ આગળ. અને અત્યારે આપણે જે આપણા પગભર લેડીઝ થઈને ઊભા રહી આગળ શું કરી શકે છે, લેડીઝ પણ આગળ કરી શકે, હોટલનો ધંધો પણ કર્યો છે. અત્યારે લેડીઝનું વધારે છે એટલે મેં આ ચાલ કર. અને પાછી પ્લસ મારી છોકરી જે ભણે છે એને થોડુંક મેં એને કીધું તું મને સપોર્ટ આપજે. એટલે એની સાથે મારી છોકરી ભણે છે ને તોય પણ મેં મને સપોર્ટ આપ્યો. તમને પણ આમ કોઈ સંકોચ નહીં થતો હોય ને કે ભાઈ અહીંયા? નો સર, કેમ કે મારા મમ્મીને હિંમત એટલે બતાવી, હા મમ્મીને હિંમત આપવાની બરાબર પણ સેન્સમાં સમજ પણ છે. એટલે બબે બંને બહેનો થઈને મારા મમ્મીને સપોર્ટ કરી. વાહ. અને પછી મારી બે છોકરીઓ છે. પણ તમારી છોકરી દીકરાથી કમ નથી હો? પણ સર એટલું તો મને માન છે કે મારી છોકરી મને સપોર્ટ આપે છે અત્યારે. તો હવે મને તમે તમારી પહેલા પનીર ભુરજી ખવડાવો. યસ સર. પંજાબી શાક નું નામ પડે ને તો 100 રૂપિયા થી ઉપર જ બધી, અને સારી સારી હોટલમાં તો 200 રૂપિયા થી ઉપર જ શાક મળતું હોય છે. પણ અહિયાં તમને ઓનલી ફોર 40 રૂપિયા, જયારે ભાઈ વિડીયો બનાવે ત્યારે 30 રૂપિયામાં, અત્યારે 40 રૂપિયામાં. 40 માં આવી રીતે પંજાબી શાક બહુ ઓછી જગ્યાએ મળતું છે, બહુ જૂજ મળતું હોય છે. તો પંજાબી તો શાક તો આપણે ગુજરાતી લોકોને તો બહુ ફેવરેટ હોય છે. તો હું આજે છે ને પનીર ભુરજી, કારણ કે પનીર ભુરજી કોસ્ટલી હોય, કારણ કે એમાં પનીર બીજું કંઈ એમાં તમે મિક્સ ના કરી શકો, એને છેડછાડ ના કરી શકો, કેમ કે એને 50% પનીરમાં જ આપવું પડે. આ પહેલાં આપણે 17 પણ મેં છોડાવ્યું. અમુક વસ્તુ છે ને તમને ખડા મસાલા વધારે તમને ખાવા મળશે, બરાબર છે. એનો ફ્લેવર અમુકને કદાચ પસંદ આવે, અમુકને ના આવે, એવું વસ્તુ છે. પણ તમને છે ને એકદમ સિમ્પલ સોબ જે હોટલમાં આમ તડકતું ભડકતું કેવું આપણે જમતા હોય છે એ નહીં હોય આમાં. પણ તમે પછી આ જગ્યા તમે આ જગ્યા મેં કેમ શોધી એનું કારણ, એનું કહાની મેં તમને કહું. દિવસના 100-150 રૂપિયા જે કમાવાવાળા લોકો છે, હવે એ જ્યારે હોટલમાં જાય ને ત્યારે 600-800 રૂપિયા થઈ જ જાય, બરાબર છે બિલ. તો હવે ફેમિલી સાથે આવે અહીંયા તો કદાચ 100 રૂપિયામાં એમને પણ જમવાનું થઈ જાય, એ લોકો પણ પંજાબી સબ્જી ખાઈ શકે ને, એ જ વસ્તુ આમની મને વાત ગમી. જ્યારે એમને વાત કરીને કે જે નાના વ્યક્તિ પણ કદાચ કોઈ આવે તો પંજાબી સબ્જી તમારે ખાવું હોય તો પણ એ પણ ખાઈ શકે, બરાબર છે. અને બીજી તો માસી બનાવે છે પોતે, અને હજુ પણ ઘણું બધું બનાવતા રહેશે. હું તો કહું છું હજુ એક અનલિમિટેડ થાળી કે જે આ 30-40 રૂપિયા કરતા છે ને 50 રૂપિયામાં એક જમવાની વ્યવસ્થિત ફૂલ થાળી જ આપી દઉં, જેથી કરીને લોકો આરામથી ધરાઈને જમશે ને તો મને એવું લાગે છે કે વધારે હજુ પણ વધારે ચાલશે. તમે હજુ માસી છે ને એવું લાગે ને તો 50 રૂપિયામાં અનલિમિટેડ થાળી જમવાનું આપો, કે 60 રૂપિયામાં કે 70 રૂપિયા, તમને જે પોસાય એ પ્રમાણે. પણ લોકો વધારે ખાશે ને લોકો એનાથી વધારે આકર્ષિત થશે. તો તમે અનલિમિટેડ થાળી કરજો, જેથી કરીને લોકો ખાવાનું પસંદ કરે વધારે, અને હજુ પણ વધારે ચાલશે. અને તમારી હિંમતને સલામ છે કે તમને જોઈને બીજા લોકો પણ આવું ટ્રાય કરે, કે ઘરે બેસી રહ્યા કરતાં અને ખોટે ખોટું બોજ વધારવા કરતાં જે જીવનનો આવું થોડુંક કરવું જોઈએ ને, કે આપણે ઘર બેઠા કશું કાંઈ નહીં કે કંઈક બીજું કંઈક કામ કરતા રહે. હું એક સ્ત્રી જાતને એ જ કહેવા માગું છું કે ઘર બેઠા કરતાં તમે આ બિઝનેસ કરો તો તમારે એમ કે આપણા જેમ ગાડીના બે પૈયા છે એ રીતે આપણા મિસ્ટરને બી સપોર્ટ મળે છે, અને આપણું ઘર અને ગૃહસ્થી બધી રીતે શાંતિ થાય. તમે એકલા જ અત્યારે હેન્ડલ કરો છો ને આમ તો? પુરુષ પાપો એ ના, કારણ કે આના પપ્પા નોકરીમાં છે, અશોકભાઈ પંજાબી, એ નોકરી કરે છે. ખાલી સવારે હું 5:30 આવીને અમે આવી જાય છે, જાતે જ આવી જાય. અને મારા મિસ્ટર એ સવારે ન્યૂઝપેપર નાખવા જાય છે. બરાબર, ખૂબ સરસ. નાના તમે હજુ પણ મહેનત કરતા રહેજો, ને હજુ પણ અનલિમિટેડ તાળી લોકોને જમાડવાનો પ્રયાસ કરજો, જેથી લોકો ખાઈ શકે ને હજુ પણ તમારે એની એક આવક વધી જાય. અને સર કોઈ ગરીબ હોય છે તેને 10 રૂપિયા શાક એ અમે દઈ આપી છે, કારણ કે એનું મન તમારા લોહીમાં છે ને, એટલે
એટલે સર કે આપણે જોઈ નહીં શકતા કે ગરીબ લોકો બિચાર ખાવા માંગતા હોય તો એને 10 રૂપિયાનું હું આપી દઉં છું સર. એ તો કહેવાનું ના, કારણ કે પંજાબી જે હોય દિલદાર હોય છે એ તો પહેલેથી યાર એને શું કે તમારામાં ઓલે લંગર. સર મેં એમ એ ફર્સ્ટ કરેલું છે તો મેં શરમ કરીને દેખાડી દીધું. મેં કહી નહીં કોઈ સર લેડીઝ છે કરી શકે છે એવું કઈ જરૂર. અને બીજું કે એવું નથી હોતું કે ભણેલા લોકો જ સારો પગાર પાડી શકે, આ લાઈનમાં પણ સારી ભણેલા કરતાં પણ સારી આવક ઊભી કરી શકીએ છીએ. એક આવડતની જ કમાલ હોય છે. હું પોતે 10માં 6 વિષય 10માં ફેલ થયેલો વ્યક્તિ છું પણ સાહેબ અભિમાન નથી કરતો પણ સારામાં સારું આપણે કમાઈએ છીએ, ખોટું નહીં કહું. અને ક્યારે કોઈ દિવસ નાસી પાસ નહીં થવાનું, ગમે એ કામ મળે એને દિલથી કરો સાહેબ. એટલે સાહેબ ઉપરવાળો તમને ક્યાંથી આપે તમને ખુદને નહીં ખબર પડે. અને હું માસીને કહું કે તમે હજુ પણ અનલિમિટેડ થાળીનો કોન્સેપ્ટ કરજો જેથી કરીને વધુમાં વધુ લોકો આવશે. તમે છૂટક આપો છો એ આપતા રહેજો પણ કદાચ કોઈ 70-80 રૂપિયામાં તમને એમ કે ભાઈ મારે એને જમાડવું તો જમાડું. ના પાડતી નથી અને સ્ટાર્ટ કરી દીધું. ઓર્ડર આવે છે અત્યારે સાંજનો ઓર્ડર હું લઈ લઉં છું. સવારનો કારણ કે મારા બીજા કસ્ટમર છે એને બધા સાંજે હું ઓર્ડર લઈ લઉં છું. સરસ સરસ, વધુમાં વધુ ખવડાવતા રહેજો. ત્યાં સુધી હવે આપણે વિડીયો આટલે અહીંયા આટલો જ રાખીશું. તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં તમને ફરીથી મળીશું આવા અવનવા વિડીયો સાથે, આવી મહેસાણાની મોજ સાથે. તો નેક્સ્ટ વિડીયોમાં મહેસાણાના એક અલગ જ ટાઈપના અલગ અંદાજમાં તમને મહેસાણાના વિડીયો વધારે પસંદ આવે છે તો નેક્સ્ટ વિડીયોમાં તમને કંઈક બીજા અંદાજ સાથે મળીશું. બરાબર, મળીશું મેળે ખેડે. તમારો ડાયલોગ ચાલુ કરી દો. બોલ ના કાક, મને નહીં આવડતું. મળીશું મેળે ખેડે. નહીં જો પહેલા જ મેળે ખેડે મળશું ગામ ગીએ નહીં મળ્યા મેં કરણ તે દી આ ધરતી દગતી હરિયમ કૃષ્ણ જય માતાજી જય ભવતી જય મોગરાણી જય હિન્દ. અને મારી વારી વાલી છાસ ફિલ્મ આ ડાયલોગ છે ને સરફરાતે વધારે આવશે એનું કારણ છે કેમ કે એડિટ જ કરે છે છેલ્લે એટલા માટે. ચલો બાય બાય કટેશ.